الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته گئے اٹھارے ہمیں دس عادتوں اپناوانو وات کہہ رہا کہ جے دس آیتوں تھی دس آیتوں نہیں پن دس عادتوں دس عادت تھی شو تھائے کہ جو مانس انہیں امپلیمنٹ کرے માણસ જો અપનાવે તો એનાથી એના રિશ્તાઓ મજબૂત થાય છે, રિલેશનશિપ બિલ્ડિંગ કે રિલેશનશિપ સ્કિલ્સ. તો મીટિંગમાં હોય કે ઝિયારતના ટ્રીપમાં સાથે હોય કે ગામમાં પણ જો મળતા હોય, માણસમાં જો આ દસ આદતો હશે તો એના જે રિશ્તા બનશે બીજા માણસો સાથે એ વધારે મજબૂત થશે. આ રોબિન શર્માનું સજેશન હતું. ખાલી ક્વિક અમે ને પાછું રિવ્યૂ કરે આ દસ આદતો. પહેલું હતું બી પોઝિટિવ, જેમ બની શકે પોઝિટિવ રહ્યો. બીજું સાચું બોલવાનું, સાચું બોલવાની આદત રાખો. ત્રીજું બી ઓન ટાઈમ, પંક્ચ્યુઆલિટી બહુ ઇમ્પોર્ટન્ટ. ચોથું થેન્ક યુ અને પ્લીઝ વધારે બોલો, એમાંથી હમ્બલનેસ હ્યુમિલિટીનું સાઇન છે. માણસમાં જો એ હશે તો એના રિશ્તાઓ વધારે મજબૂત થશે. અંડર પ્રોમિસ એન્ડ ઓવર ડિલિવર, વાયદાઓ ઓછા કરો પણ જે વાયદાઓ કર્યા હો એને વધારે અપનાવો, એનાથી વધારે અપનાવો, એનાથી વધારે પૂરું કરો, એનાથી વધારે ડિલિવર કરો. પછી જે માણસોને તમે મળો જ્યારે તમે જુદા થાઓ ત્યારે એ માણસના જિંદગીમાં કાંઈ સુધારો થયો હોય, તમે મળવા પછી એ માણસના જિંદગીમાં કાંઈ સુધારો થયો હોય, યા ખુશી વધી હોય યા ઇલ્મમાં વધારો થયો હોય, તો માણસનું કેરેક્ટર એવું હોવું જોઈએ કે ઈ કેન ઇમ્પાર્ટ બેનિફિટ ટુ અધર્સ. સાતમું હતું બી ફ્રેન્ડલી એન્ડ કેરિંગ, વર્તાવ એવું રાખો કે હંમેશા ફ્રેન્ડલી અને કેરિંગ કેરેક્ટર હોય. આઠમું હતું બી અ વર્લ્ડ ક્લાસ લિસનર, સાંભળવાની જે શક્તિ છે એને સુધારો. નવમું હતું કે બી ઇન્ટરેસ્ટેડ ઇન અધર્સ રાધર દેન ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ. ઘણી વખત તમે જ્યારે મળે છે માણસોને ત્યારે મન થાય કે પોતાનું જ વાત કરે, તો એ કહે છે ના, તમે કોશિશ કરો બીજા માણસો પાસેથી શીખવાનું. બી ઇન્ટરેસ્ટેડ ઇન ધી અધર પર્સન. અને છેલ્લું હતું સ્માઇલ અલોટ, હસમુખું મોઢું રાખવું. હવે આ દસ પોઈન્ટમાંથી ચાર ચીજને જો મેં ભેગું કરે, ચાર કેરેક્ટર્સ. પહેલું બીંગ પોઝિટિવ, એક. બીજું લિવિંગ પીપલ ઇન અ બેટર સ્ટેટ, માણસોને કાંઈ ને કાંઈ ફાયદો પહોંચાડો. ત્રીજું બીંગ ફ્રેન્ડલી એન્ડ કેરિંગ એન્ડ હેવિંગ અ સ્માઇલિંગ ફેસ. આ ચાર આદતોને જો અમે સાથે રાખીએ તો એક કેરેક્ટર અમારામાં બિલ્ડ થાય છે, એને કહેવાય છે ચીયરફુલનેસ. માણસ હંમેશા ચીયરફુલ રહેશે. એને અરબિકમાં કહે છે અલ બેશર, બે શીન રે, કાં તો હસનિલ બેશર, ચીયરફુલનેસ. હમણાં વખત એવું છે વેપાર ડેફિનેટલી લો છે, ગામમાં તમે જ્યાં જાશો માણસો તમે કહેશો વેપાર હમણાં સારો નથી, ઘણું સ્ટ્રેસ છે ગામમાં, તો એક તો વેપાર નહીં કાંઈ ને કાંઈ ઊભું હશે, યા પાવર નહીં હોય યા પાણી નહીં હોય યા પાર્કિંગ નહીં હોય, તો ગામમાં તમે જોશો સ્ટ્રેસ ઘણું. વેધર હંમેશા માણસો, ખાસ દાર્શલામાં તમે કહેશો ગરમી બહુ છે, લંડનમાં હશો તમે કહેશો ઠંડી બહુ છે, વરસાદ છે, તો જ્યાં જશો ત્યાં વેધરના કારણે માણસો ઉદાસ હશે. કાં તો જો તમે માઇનોરિટીમાં હો, માઇનોરિટીમાં તમને હંમેશા લાગશે કે અમે ઓપ્રેસ થાય છે, ના અમે સેફ નથી. ટ્રાફિક, ગાડીના ટ્રાફિકના કારણે માણસો ઉદાસ હોય છે, સ્ટ્રેસમાં હોય છે કે હવે કેવી રીતે તમે પહોંચશો ને ઘરે, આટલું બધું ટ્રાફિક છે. વખત જ્યારે આવવું હોય માણસો બેશક વધારે ઉદાસ હશે, તો વધારે જરૂર છે આ ચીયરફુલનેસ લેવાનું. આ ચીયરફુલનેસમાં એક એવું પાવર છે કે પોઝિટિવ એનર્જી ફેલાવે છે. માણસમાં જો ચીયરફુલનેસ હશે તો આ આદત, આ એનર્જી બીજામાં ફેલાશે. ને મારા શબ્દ નથી પણ હદીથમાં છે, અમારા પેગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ, અલ્લાહુમ્મા
صلی علی محمد و آل محمد. حدیث છે મે કહી છે આ ચીયરફુલનેસ, આ જે ખુશ રહેવું, એનાથી બીજાનું ગ્રજ ઓછું થાય છે. બીજા માણસો જે લોકોને તમારા વતીએ કાંઈ ગ્રજ હોય, કાંઈ ગુસ્સો હોય, જ્યારે તમે ચીયરફુલ થાઓ ત્યારે એ સામેવાળાનો ગુસ્સો ઓછો થઈ જાય છે, એટલે ગ્રજ ઓછું થઈ જાય છે. પછી આગળ જઈને પેગમ્બર કહે છે કે જ્યારે તમે તમારા ભાઈને મળો, ખાલી મોમિન ભાઈ નહીં, ખાલી મુસલમાન ભાઈ નહીં, પણ ઇન્સાન ભાઈને જ્યારે તમે મળો, ઓલવેઝ મીટ હિમ વિથ અ ચીયરફુલ ફેસ. તમે હંમેશા કોશિશ કરો કે જ્યારે એને મળો ત્યારે તમારા ચહેરા ઉપર ખુશી હોય, ચીયરફુલનેસ હોય. પછી પેગમ્બર બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ કહે છે કે તમે માણસોની વચમાં તમારા પૈસા કોઈ દિવસ બાંટી નહીં શકો. જેટલું પૈસો હોય તમારી પાસે, પૈસા બાંટવાનું બધા પાસે મુશ્કેલ છે, તમે એ નહીં કરી શકો, પણ એટલીસ્ટ તમારું ખુશી બાંટો, ખુશીનો ચહેરો જોઈ જે છે એ તમે બાંટો. પૈસા તમે નહીં બાંટી શકો, પણ ખુશી બાંટવાનું આસાન છે, તો એ કરો. પેગમ્બર કહે છે અમારા પહેલાં ઇમામ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલામ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ, કે આ ચીયરફુલ હોવાથી મોહબ્બત વધે છે ને મવદ્દત વધે છે. મોહબ્બત ઇઝ વન વે, મવદ્દ ઇઝ ટુ વે, ઇઝ રિસિપ્રોકલ લવ. શાદીમાં અમે કહેવામાં આવે છે મવદ્દ, તો કે આ ચીયરફુલનેસ એક રેસિપી છે મોહબ્બત વાસ્તે અને મવદ્દત વાસ્તે. પછી ઇમામ આગળ જઈને કહે છે કે જે માણસ ચીયરફુલ હશે એના રૂહનું સખાવત બતાવે છે. હી શોઈંગ ધી જનરોસિટી ઓફ હિઝ સોલ. જે માણસ ચીયરફુલ હશે. પછી ઇમામ આગળ જઈને કહે છે કે જ્યારે તમે તમારા ભાઈઓને મળો, અગેન મોમિન ભાઈ કે મુસલમાન ભાઈની વાત નથી થતી, ઇન્સાન ભાઈની વાત થાય છે, તો કે જ્યારે તમે તમારા ભાઈને મળો ત્યારે તમે પહેલાં એકાને હાથ આપો, મુસાફેહા કરો, અને પછી એલાકાને ખુશી બતાવો, એલાકાને ચીયરફુલનેસ બતાવો. તો જ્યારે તમે જુદા થશો ત્યારે તમારા ગુનાહો ઓછા થઈ ગયા હશે. ઇટ્સ અ સોર્સ ઓફ ફોરગિવનેસ ઓફ સિન્સ. આ બ્રધર્સની વાત થાય છે, સિસ્ટર્સની વાત નથી થતી. મહારમ હોય તો વાંધો નથી, પણ ના મહારમના રૂલ્સ જુદા હોય છે, આ બ્રધર્સની વાત થઈ છે. પછી ઇમામ કહે છે કે જો તમારા કરીબ રિશ્તેદારો કે તમારા લવ્ડ વન્સ જે હોય, તમે લોકોનું દિલ જીતવું હોય, કાં તો તમારા દુશ્મનો હોય ને એ લોકોના દિલમાંથી તમે જો દુશ્મની ઓછું કરવું હોય તો તમે ચીયરફુલ થાઓ. તો ચીયરફુલ થવાથી માણસમાં મોહબ્બત વધે છે અને દુશ્મનનું ગુસ્સો ઓછું થાય છે. ખાલી એ નહીં, પણ જ્યારે એ લોકો ના હોય ત્યારે તમે લોકોનો પૂછા કરો, આસ્ક ધેમ, આસ્ક અબાઉટ ધેમ ઇન ધર એબસન્સ. બીજું, ત્રીજું એ કહે છે એન્ડ સ્માઇલ ઇન ધર પ્રેઝન્સ. એટલીસ્ટ તમે લોકોની સામે સ્માઇલ કરો. આ ત્રણ આદતોથી, એક ચીયરફુલ થાઓ એ લોકોની સામે, બીજું જ્યારે એ લોકો ના હોય ત્યારે તમે લોકોનો પૂછા કરો, ભલે દુશ્મન હોય, ભલે એવો માણસ હોય જેના દિલમાં દુશ્મની હોય, બાકી જ્યારે તમે એનું પૂછા કરશો એના એબસન્સમાં કે કેમ છે, એ કેમ નથી દેખાનો, એનાથી દુશ્મની ઓછું થાય છે. અને કીપ અ સ્માઇલિંગ ફેસ. તો આ બધા જે ટિપ્સ છે ઇમામના, આ ચીયરફુલનેસ જે છે એ એક જાતનું એનર્જી ફેલાવે છે, અને આ વખતમાં ખાસ કરીને વધારે જરૂર છે. આટલું બધું સ્ટ્રેસ છે, આ પોઝિટિવ એનર્જી ફેલાવવાની જરૂર છે. તો રેકી જે છે, રેકી તમે સાંભળ્યા હશો, જપનીઝ ફોર્મ ઓફ હિલિંગ, એ આખું એનર્જી ઉપર બેઝ થયું છે, હિલિંગ બાય ટચ કે ડિસ્ટન્ટ હિલિંગ. તો રેકી માસ્ટર્સ કહે છે કે હરેક ચીજની આસપાસ એક ઓરા હોય છે, એક એનર્જી હોય છે. તો અર્થ, ફાયર, વોટર અને એર બધી બાજુ એનર્જી છે. ઇન્સાનની આસપાસ એનર્જી હોય છે, પ્લાન્ટ્સની આસપાસ એનર્જી હોય છે. તો કહે છે એ એનર્જીને અમે અપનાવી શકીએ, ખાલી એ નહીં પણ એ એનર્જીને અમે ટ્રાન્સફર કરી શકીએ. આ આખું રેકીનું જે હિલિંગ મેથડ છે કે જે પ્રિન્સિપલ છે એ એનર્જી ઉપર બેઝ થયું છે. તો એ લોકો ટેકનિક શીખાડે કે આ એનર્જીને અમે કેવી રીતે ફેલાવી શકીએ. બ્રહ્માકુમારીઝનું તમે સાંભળ્યા હશો, ટીવી ચેનલ છે લાકાનું,
તો એ લખાણ એક બહુ ફાઇન આર્ટિકલ છે, હાઉ ટુ ચેન્જ ધી એનર્જી ઇન યોર લાઈફ, કે અમારામાં એક શક્તિ છે જેમાં અમે અમારું પોતાનું એનર્જી અમે ચેન્જ કરી શકીએ. તો એ લખા કહે છે કે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધી એનર્જી ઓફ યોર લાઈફ, ચેન્જ યોર થોટ એનર્જી, તમારા વિચારોનું તમે ધ્યાન રાખો. ઓલવેઝ બી કેરફુલ એઝ ટુ વોટ યુ થિંક. ઘણી વખત આ એક ચીજ છે જે માણસોને ખબર નથી પડતું. માણસો અમારા અમલ જોશે, અમારા એક્શન્સ જોશે, પણ વિચારો જોવાનું કોઈ પાસે શક્તિ નથી. તો અમે લાઇટલી લઈએ છીએ, અમે જ વિચારે છે ને કોને ખબર છે, બેઠા બેઠા અમે ડે ડ્રીમિંગ કરતા હોય, જેવા તેવા વિચાર કરતા હોય, કોને ખબર છે. પણ અલકા કહે છે કે ના, તમે પોઝિટિવ એનર્જી ખપતું હોય તો તમારા વિચારોનું ધ્યાન રાખો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? માહ મુબારક રમઝાન હવે આવે છે ને રોજાનો મહિનો ચાલુ થઈ ગયો, રજબનો મહિનો, શાબાનનો મહિનો, હવે માહ મુબારક રમઝાન. અમે કહેવામાં આવે છે કે રોજાની હાલતમાં ખાલી ખાવાથી દૂર નહીં રહ્યું. ઘણી વખત અમને લાગે બસ ખાવા પીવાનું જો થઈ ગયું તો રોજો થઈ ગયું, કે ના, ખાવા પીવાનું એક બાજુ, એક્શન્સ એક બીજું લેવલ છે. મહર્રમાથી દૂર રહ્યો, પણ ત્રીજું એક એના કરતાં હાયર લેવલ છે, જેમાં કહે છે કે તમારા વિચારોને પણ તમે કાબૂમાં રાખો, એવોઇડ નેગેટિવ થોટ્સ. તો આ પણ એલાકા એ જ કહે છે કે તમારા થોટ્સને તમે સંભાળો. કેવી રીતે તમે પોતાના થોટ્સને સંભાળો, એલાકા ટિપ્સ આપે છે. પહેલું એ કહે છે, કન્સિડર યોર સેલ્ફ ટુ બી અ સોલ, નોટ અ બોડી. ડોન્ટ એસોસિએટ યોર સેલ્ફ એઝ અ બોડી બટ એઝ અ સોલ. ઘણી વખત જ્યારે માણસ પોતાને શરીર તરીકે પહેચાને છે તેમાં શરીરનું રંગ આવે છે, તો એમાં રેશિયલ સુપિરિયોરિટી આવે છે કાં તો રેશિયલ ઇન્ફિરિયોરિટી આવે છે. ઘણી વખત તમે દોડિયાઓને જોયો તમે થાય કે ના, એલાકા અમારા કરતાં સુપિરિયર છે. અમે કોઈ વખતે એવું વિચાર આવે કે ના, એ લોકો જે અમારા નીચે છે, જે લોકોનું સ્કિન ડાર્ક છે, એ લોકો અમારા કરતાં ઇન્ફિરિયર છે. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. તો માણસ જ્યારે પોતાને શરીર તરીકે પહેચાને છે ત્યારે ચાન્સ છે કે હી વિલ સ્ટાર્ટ ડિસ્ક્રિમિનેટિંગ બેઝ ઓન ધ કલર ઓફ હિઝ સ્કિન. ખાલી એ નહીં પણ રૂપ, બીજા હેન્સમ હોય છે, બીજા એકલા હેન્સમ નથી હોતા, બીજા ખૂબસૂરત હોય છે, બીજા એકલા ખૂબસૂરત નથી હોતા. તો માણસમાં એક જાતનું કિબર આવે છે કે ના, હું ખૂબસૂરત છું, આ ખૂબસૂરત નથી. ત્રીજું બિલ્ડ, અમે બધા બોડી બિલ્ડિંગ કરે છે તો બીજાના મસલ્સ હોય ને કે આ માણસનું બોડી નથી, હી સ્ટાર્ટ્સ એસોસિએટિંગ હિમસેલ્ફ વિથ ધ બોડી. કાં તો ફેમિલી, ખાનદાન, કાં તો પૈસો, કાં તો કપડાં. તો જ્યારે માણસ પોતાને ફિઝિકલી આઇડેન્ટિફાય કરે છે ત્યારે ચાન્સીસ હાઈ છે કે એ ડિસ્ક્રિમિનેટ કરશે. પણ સોલ જે છે, રૂહ જે છે, એ નેકેડ છે, રૂહ પાસે કાંઈ નથી. ઇફ યુ આઇડેન્ટિફાય યોર સેલ્ફ વિથ ધ સોલ, એ કહે છે ચાન્સીસ છે કે તમારું પોઝિટિવ થિંકિંગ વધારે હશે. ઓલવેઝ થિંક અબાઉટ યોર સોલ, ઓલવેઝ થિંક દેટ યુ આર ધ સોલ. બીજું એ કહે છે, જ્યારે તમે માણસોને મળો ત્યારે તમે એલાકાને પણ સોલ તરીકે સમજો. ડોન્ટ લુક એટ ધ ફિઝિકલ સેલ્ફ, બટ તમે એમ સમજો કે એલાકામાં પણ ખુદાનો રૂહ છે. તો એલાકા સાથે એવું વર્તાવ રાખો કે એલાકા પણ રૂહ છે. એવું કાંઈ નહીં કરો કે એલાકાના રૂહને દુઃખ પહોંચે. એ કે જો આવું એટીટ્યૂડ હશે તો ચાન્સીસ લેસ છે કે અમે એકબીજાને દુઃખ પહોંચાડશો. ત્રીજું એ કહે છે કે ઓલવેઝ લુક ફોર સ્પેશિયાલિટીઝ ઇન અધર્સ. જ્યારે તમે બીજાને મળો ત્યારે એલાકામાં બસ ખૂબીઓ જ ગોતો, એલાકામાં એઇબ નહીં ગોતો. એનાથી પોઝિટિવ થિંકિંગ આવે છે, એનાથી થોટ્સ ક્લિયર રહે છે. માણસોનું એઇબ નહીં જોવો પણ એલાકામાં ખૂબીઓ ગોતો. ચોથું બહુ ઇમ્પોર્ટન્ટ, કે જે તમારા ઉપર થાય, જે તમારા ઉપર વીતે, વોટ એવર હેપન્સ ટુ યુ, ઓલવેઝ થિંક ઇટ ટુ બી ગુડ. કે જે મારો ઉપર થયું છે એ સારું જ થયું છે, એમાં મારી વાસ્તે કાંઈ સારું હશે. સો સી બેનિફિટ ઇન એવરીથિંગ દેટ હેપન્સ ટુ યુ. જે કાંઈ તમારો ઉપર થયું હોય એમાંથી કાંઈ સારો નતીજો તમે જો, ખાલી ખરાબનું વિચારો નહીં. પાંચમું, હેવ એન એટીટ્યુડ દેટ નથિંગ બિલોંગ્સ ટુ મી. એક એવું એટીટ્યુડ રાખો કે મારી પાસે જે છે એ મારું નથી. અસરની દુઆ જમે પરે છે, લા યમલિકુ લિનફસિહી નફઅન વલા ધરરન વલા મૌતન વલા હયાતન વલા નુશુર.
ઓન અ ડેઈલી બેસિસ અમે ટ્રેનિંગ દેવામાં આવે છે. મોત, હયાત, ફાયદાવાળી ચીજ, નુકસાની ચીજ કાંઈ મારા હાથમાં નથી. ઇટ્સ અ ડેઈલી ટ્રેનિંગ. જે મારી પાસે જે છે એ મારું નથી. એટેચમેન્ટ જ્યારે માણસને હોય છે ત્યારે એનાથી નેગેટિવ થોટ્સ આવે છે, એનાથી હસદ આવે છે, એનાથી ગ્રીડ આવે છે, એનાથી પ્રાઇડ આવે છે. તો એ કહીશ, તમે પોતાને ટ્રેન કરો સમજવાનું કે જે મારી પાસે છે એ મારું નથી. પછી એ કહે છે, ડોન્ટ હેવ ટુ મેની એક્સપેક્ટેશન્સ ઓન ધ ફ્યુચર. તમે ફ્યુચર ઉપર બહુ નહીં નભો, ડોન્ટ ડિપેન્ડ ટુ મચ ઓન ધ ફ્યુચર. પછી આગળ જઈને કહે છે કે સ્ટે ઇન ધ પ્રેઝન્ટ. હંમેશા કોશિશ કરો કે તમારા વિચારો પ્રેઝન્ટમાં રહે, પાસ્ટમાં ના જાય. ઘણી વખત તમારું મગજ હોય છે પાસ્ટમાં જ હોય છે, મારો પર આ થયું હતું ને મારો પર આ થયું હતું ને મારો પર આ થયું હતું. કહે છે ના, લેટ ગો ઓફ ધ પાસ્ટ, લિવ ઇન ધ પ્રેઝન્ટ. અને છેલ્લું બહુ ઇમ્પોર્ટન્ટ, આ બ્રહ્મા કુમારી જ કહે છે કે ઓલવેઝ કીપ યોર ઇન્ટેલેક્ટ એન્ડ માઇન્ડ કનેક્ટેડ ટુ ગોડ. હંમેશા કોશિશ કરો કે તમે જે કરો ઓલવેઝ બી કનેક્ટેડ ટુ અ હાયર બિંગ. અમે કહેવામાં આવે છે કુરબતન ઇલલ્લાહ. એ કે તમારા નોર્મલ એક્શન્સ હશે, પણ જો તમે એને સુપિરિયર બિંગ સાથે કનેક્ટ કરશો તો એનું એનર્જી તમારા ઉપર આવશે, એનું એનર્જી તમારામાં ફ્લો થશે. કુરબતન ઇલલ્લાહ, તો ખાવાનું કુરબતન ઇલલ્લાહ. હમણાં અમે ચાય કે ટુંગવા ખાશું, કુરબતન ઇલલ્લાહ. હેવ અ ગુડ ઇન્ટેન્શન કે અમે જમે છે જેથી અમે થોડુંક જોર મારે રિસ્ક ગોતવા જવાનું કે ખુદાની ઈબાદત કરવાનું. ઓલવેઝ હેવ અ ક્લિયર ઇન્ટેન્શન. તો એટલે કે કહી છે, રિમેમ્બર વેર વેર થોટ્સ ગો એનર્જી ફ્લોઝ. જેનામ થોટ્સ જશે એમ તમારું એનર્જી લેવલ્સ પણ જશે. તો ઓલવેઝ બી કેરફુલ અબાઉટ યોર થોટ્સ. તો એ કહે છે કે થોટ્સ જે છે એનું પણ કંઈ ડિપેન્ડન્ટ હોય છે. થોટ્સ ખાલી આમ જ નથી થતા. વોટ આર ધી થિંગ્સ દેટ ઇફેક્ટ થોટ્સ? તો એ કહે છે, પહેલું છે ફૂડ. માણસ જે ખાવાનું ખાય છે એ પ્રમાણે એના થોટ્સ બને છે. તો એ કહે છે, ઓલવેઝ ઇટ પ્યોર ફૂડ, હલાલન તૈયબન. જે માણસ હલાલ ખાવાનું ખાશે અને તૈયબ ખાવાનું ખાશે. અહીંયા અમે બહુ ખોટ ખાઈ છે. ખાવાનું જે જબાન ઉપર સારું લાગે અને જેનાથી પેટ ભરાતું હોય અમે લાગે એ સારું. ના, એ કહે છે ક્વોલિટી ફૂડ. સી વોટ યુ ઇટ, હલાલન તૈયબન. એનાથી થોટ્સ ઇમ્પ્રૂવ થાય છે. બીજું, તમે જો કે તમારું કંપની શું છે, તમે કેવો માણસો સાથે તમે વર્તાવ રાખો છો, તમે કેવો માણસો સાથે ફરો છો, એ માણસોનું અસર તમારા થોટ્સ ઉપર આવે છે. તો હંમેશા એવા માણસો સાથે ફરો જે લોકોનું સ્પિરિટ સારું હોય, જે લોકોના વાઇબ્સ સારા હોય, જે લોકોનું પોઝિટિવ થિંકિંગ હોય કે સ્પિરિચ્યુઅલ હોય. તો એ લોકોનું અસર તમારા ઉપર આવશે, એ લોકોનું અસર તમારા થોટ્સ ઉપર આવશે. એન્વાયરમેન્ટ, તમારું આસપાસનું જે એન્વાયરમેન્ટ છે, ઘરનું એન્વાયરમેન્ટ છે, કે હંમેશા ક્લીન રાખો. અમારા ગામનું અડધું સ્ટ્રેસ એના લીધે છે. ક્યાંય ગટર ખુલી ગયું હોય, ક્યાંય કચરા ભેગા થયા હોય, અમે તો ત્યાંથી વટાઈ જાય. વાસ આવતો હોય થોડુંક નાક બંધ કરશું, પણ એ વાસના કારણે અમારા થોટ્સ ઉપર અસર આવે છે. તે કહે છે, હંમેશા કોશિશ કરો તમારું ઘર, તમારું એન્વાયરમેન્ટ સાફ રહે. સાફ હશે તો સાફ વિચારો આવશે. અને છેલ્લું કહે છે એક્ટિવિટી. તમે જે એક્ટિવિટી કરતા હો તમે હંમેશા વિચારો કે શું આ એક્ટિવિટીમાં પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો માણસોનું જો સેવા કરતા હો તો એનાથી તમારા થોટ્સ ઉપર અસર સારું આવશે. ખાવાનું રાંધતા હો પણ સાચા નિયતથી, સારા નિયતથી, તો એનું અસર પણ થોટ્સ ઉપર સારું આવે છે. કાં તો ઇલ્મ હાસિલ કરતા હો એનું પણ અસર સારો છે. વોટ એવર એક્ટિવિટી યુઅર એનગ્રોસ્ડ ઇન, હંમેશા પૂછા કરો આ એક્ટિવિટીનું મારા થોટ્સ ઉપર અસર શું છે. જો એક્ટિવિટી પોઝિટિવ હશે તો એમાં ભાગ લ્યો, નેગેટિવ હોય તો એ એક્ટિવિટીથી દૂર રહ્યો. થોટ્સ જો સારા હશે તો એક્શન્સ સારા રહેશે, અને જો થોટ્સ સારા હશે તો પછી અમે એક્ટ નહીં કરવું પડે, અમે પ્રિટેન્ડ નહીં કરવું પડે. ઓટોમેટિકલી વી વિલ બીકમ ચીયરફુલ, અને ચીયરફુલ રહેશું તો એ કારણે આ પોઝિટિવ એનર્જી અમે માણસોની વચમાં ફેલાવી શકશું. ખુદા અમે તૌફીક આપે કે આ થોડાક ટિપ્સને અમે સમજે, એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરે, અને ઇન્શાલ્લાહ એ કારણે પોઝિટિવ એનર્જી અમે ફેલાવી શકીએ. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન,
وسلام على المرسلين والحمد لله رب العالمين.